भगवान जगन्नाथ की परंपरागत निकलती रथयात्रा ने हवे गणतरी दिवसों बाकी रहा है। त्यारे मंदिर ना महंतों थी लईने तंत्र सुधी तमामे तमाम तैयारियों ने आखरी ओप आपी रहा है। तो राज्यना गृहमंत्री पण रथयात्रा पूर्वे जगन्नाथ मंदिर ना महंतनी परंपरागत रीते लेवामां आवती मुलाकात पण लेवा पहोंच्या हता, जेने लईने भक्तों में रथयात्रा ने लईने उत्साह जोवा मळी रह्यो छे। त्यारे हवे जोवानुं ए रहेशे के सरकार रथयात्रा ने लईने केवा प्रकारनो निर्णय करे छे। भगवान जगन्नाथनी रथयात्राने લઈને અનેક અકવાડો છે તે ચાલી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી છે તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અને મંદિરના મહંત છે દિલીપદાસજી સાથે જ મંદિરના ટ્રસ્ટી છે તેઓની સાથે મુલાકાત કરી હતી। જે રીતે મહત્વની બાબત છે કે હજુ સુધી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેને મંજૂરી નથી આપવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોય તેવું સ્પષ્ટ રીતેના દ્રશ્યો છે તે જોવા મળી રહે છે। મંદિર પરિષદની અંદર પણ જો વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જે ડોટ સ્કવોડથી માંડી અને અનેક સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે। તો સાથે જ જો વાત કરીએ તો અમદાવાદ શહેરના જે પરંપરાગત નીકળતી રથયાત્રા છે તેના જે રૂટ છે એટલે તેનો નિયત જે રૂટ છે તેની ઉપર પણ રંગરોપાનથી લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવે છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેની મંજૂરી છે તે હવે કઈ રીતે મળશે અને આ જે નિયત સમયે કઈ રીતે નીકળી શકશે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ। વર્ષોની પરંપરા છે કે રથયાત્રા પહેલાં ગૃહમંત્રી મંદિરના દર્શન કરે, મહારાજ સાથે મુલાકાત કરે છે, આશીર્વાદ લે છે। તે જ પ્રમાણે તે પરંપરા અત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નિભાવી રહ્યા છે। મહારાજના આશીર્વાદ લઈ દર્શન કર્યા છે, મિટિંગમાં કોઈ ચર્ચા નથી થઈ, પણ રથયાત્રા માટે છેલ્લી પરિસ્થિતિ અનુરૂપ સરકાર નક્કી કરશે। આવનાર 12 જુલાઈના રોજ ભગવાનની અષાઢી બીજના દિવસે ભાદવરી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા માટે નીકળવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ